કિચન છે આજુબાજુ ગેલેરીન ફરવાની જગ્યા છે ને તું અને હજુ નોનું કવ છું એટલે કોઈકનો મેલ જોઈને આપડી ઝૂપડી પાડી ના નખાય આ કોઈકનો પરિવાર મોટો હોય તો એને અગવડતા પડતી હોય ને એને પછી દેવું કરીને મોટું કરી લેવું જ પડે એમાં છૂટકો જ નથી હવે આપણા ઘરમાં આપણે મમ્મૂનિયો ને બે જ ડણ હવે આપણે બે જણને વાપરવા ઘર જેટલું જોઈએ અને સાચું કહું ને તો મન તો આ ઘરે મોટું પડે છે મોટું લાગે છે હા તમે કાલથી છે બાથરૂમમાં રહેવાનું ચાલુ કરો તમને કેમ કે મને તો ગુંગળા મન થાય છે આવડા આમ તો ઘરમાં મને છે ને મોટું ઘર જોઈએ છે તમારે જે સગવડ કરવી હોય એ કરો અને જે કરવું એ કરો મને કોઈ ખબર નહીં અને આ ઘરે વેચી અને નવું ઘર લો લે ભાઈ તું તો બોલી જઈ કે આ ઘર વેચી અને નવું લો અને વેચવા માટે થોડો સમય લાગે નવું ઘર લેતા બી થોડોક સમય લાગશે એના માટે તરત રાહ જોવી પડશે હા તું કોઈક જતી હોય કોઈ ઓળખીતો હોય અથવા તો હોય તને કોઈક સારું મોટું ઘર ગમતું હોય તો તારે મને કહી દેવાનું કે ભાઈ આપણો હશે તો હું મારી રીતે મેનેજમેન્ટ કરે પણ થોડોક સમય લાગશે લોનની પ્રોસેસ આ ઘર વેચવાનું દસ્તાવેજ બધું વારતું લાગે ને વાંધો નહીં પણ આપણે નવું ઘર લેવાનું છે જો તમે નવું ઘર ના લીધું ને તો મારથી ભૂંડી કોઈ નહીં

ઈયોર બૈરો છે ને દેખા દેખીમાં આપણો છે ને મારી નાખીએ એટલે આ ઘરનું અનુ છે ઈયોર એ તો બહુ નો અનુ છે મારા માથે હરકતું આવ્યું છે વિચારવા દો સર સર હાજી કામ બધું પતી ગયું મેડમ ક્યાં છે અરે હાય મેડમ તો શાકભાજી લેવા બજારમાં ગયા છે બોલો કામ હતું કઈ સર કાલે હું કામ પર નહીં આવું તો મેડમને તમે કહેજો ને કે એક દિવસ કામ કરી લે અચ્છા કોઈ વાંધો નું કહી દઈશ અમને હા ને હા બડે કામ કરો તમે તમે કાલે એકલો દિવસ ને તમે 10 દિવસ સુધી ન આવતા સર હું એક જ દિવસ નહીં આવું તમે 10 દિવસ માટે કેમ ના પાડો છો મારે નોકરી નથી છોડવાની અરે ભઈ નથી હું તમારું કામ છોડાવતો નથી તમારો પગાર કાપવાનો હું તમને કવ એમો રસ રાખો ને બીજી પૂછા પૂછ કર્યા વગર અને 11મા દિવસે હું હામે ચાલીને તમને લેવા આવીશ બરાબર તમને મેં કીધું ને એટલું જ કરો 10 દિવસની તમારી રજા અને હા મેડમનો ફોન આવે ને તો ઉપાડતા નહીં સારું સર ઊભો જી સર સારું આઈજે હવે હું હું હવે જઉ છું ઓફિસ હા ને ગઈકાલ તું પેલું શાકભાજી ને એમ લેવા ગયેલી ને તો એ ઘેર જતા જતા મને કઈ જાય કોમવાળી કે સાહેબ હું છે ને દસ બાર દાડા સુધી આવવાની નથી મારે કઈક લગ્ન માં જવાનું છે એટલે આય ખરી છે ગઈન ટાઈમે હાફ કાઢ્યો હતી નહીં કે આવી રીતે જવાનું છે દહ બાર દાડા મારે હું કરવાનું ઓ શે ભગો એ ને લગન બગન ને બધું હોય ને ભલે કોમ મારી છે મોળ નહીં લાવ ફોન લાવ તો ફોન કરો ઈને લગાઈ જમ ના આવે ઉપાડતી નહીં હવે

અને મેં તો હજી તો રોધ્યું નહીં બોલા મેં બપોરે ખાધું નહીં એટલું તો કોમ છે ચેટલું કોમ કરી કરી ના થાકી જઈ અરે પણ મંગુ હું તો અંધીએ મોટું ડબલ ઘર બુક કરાવીને આવ્યો છું અંધી મોટું ઘર તો એમાં પછી કોમ કરશે કોણ અરે આપણે બે બે કોમવારીઓ રાખી દઈશું હા એટલે રજા લઈને આમ નાહત્યો ફર એટલે મારે મારા બૈડા તોડવાના ને કેન્સલ કરાવો પેલું હમણાં હમણાં કેન્સલ કરાવો રાઈ દે ઉસું તું ઉતાર નહીં કરેડો કેન્સલ કરી દે ઉસકો જય હા આજે પેલું બુકિંગ કરાવ્યું છે ને જરા કેન્સલ રાખજો હા આ થોડોક પેમેન્ટ નો પ્રોબ્લેમ છે એટલે ને હા બસ કોઈ રોધ્યું બધું નહીં મેં બાર થી મંગાવત બાર થી અને મને બહાર લઈ જવું મારા તાકાત નહીં બહાર જવાની બહાર થી જ મંગાઈ લો હું નહીં લઉં છું કોમ થાય એમ નહીં મારાથી પ્રોબ્લેમ થઈ ગયો સોલ હા ચૂકવ ને તો બે કરોડ નો ઘા બહી તળી હિમ પતી ગયો તમને શું લાગે છે આ ઘર મોટું છે કે નોનું છે હા ચૂકવ તું તો કન્ફ્યુઝ થઈ ગયો છું હેલો આઈ જા

આ ઘર ચલાવવા તો ખબર પડે આ ટાઈમ જોડો ને તો તેલ તૂટે છે આ ચોખા પતી જ્યા હોય તો દાળ લાવવાની થઈ જાય દાળ પતી જઈ હોય તો આ તેલ લાવવાનું થઈ જાય આ ઘર ચમનું ચલાવશો ને એ મારું મન જવાણે છે અરે મંગુ બધું વ્યવસ્થિત તો છે હું સરસ મજાની નોકરી છે સરસ સ્ટાફ છે આટલા વર્ષોથી તો સેટ થઈ ગયેલું છું પગાર ધોરણ બી સારું છે અને કોઈ બીજું નોકરી પ્રત્યેનું કે બીજું કોઈ ટેન્શન છે નહીં અને પગાર ધોરણમાં આપણે બધુંનું બધું મસ્ત રીતે ચાલે છે ઘરના ઓગણા ગાડી પડી છે પછી બીજું તને શું ટેન્શન છે અને આ હવે પહેલી તારીખ આવશે એટલે આ પેલો ઈસ્ત્રી વાળો આયન ઊભો થઈ જશે આ દૂધવાળો આયન ઊભો થઈ જશે જેટલું બધું આ લાઈટ બિલ આયન ઊભો થઈ જશે બધું જેવું ચેવો કરીને હું મેનેજ કરું છું ને એ મારું મન જાણે છે અને તમાર શું કરવું છે ટિફિન લઈને હેડું થઈ જવું છે એવું થાય છે કે કોઈક પ્રગતિ કરીએ કોઈક બીજો કોઈ ધંધો કરીએ કોઈક બીજી કોઈ સારી નોકરી કરીએ કોઈક કમાઈન લઈએ હારું તકલીફ પણ મંગો આટલી બધી તને ઘરમાં તકલીફ પડે છે તો ગોડી તાર મને કેવું તો જોઈએ કે આપણે આ ટૂકો પડે છે યાર આ કીધું તો ખરું પણ હા પણ મને તો તે આજે કીધું ને પણ હવે મને થોડી ખબર હોય કે આટલી બધી મુશ્કેલીઓ તું વેઠું છું એમ કોઈ વાંધો નહીં તું ચિંતા નહીં કર બીજી બે ચાર કલાકની બીજી નોકરી રાતની જોઈન્ટ કરી લે એટલે શું તારા હાથ ખેંચના આન તેન બધું બધું કકરાટ જ મટી જાય હા જય શ્રી કૃષ્ણ જીતુ અરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો આવો આ દિયો હાફ બની ના તો હુંકતો હુંકતો એને ખબર છે કે આજે તારીખ પગારની છે તમે નહીં મળો પગારની તારીખ જોઈને આ જાય છે આગળ લૂંટી લેવા અચ્છા આવો 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 શું છે બીજું તબિયત પોણી સારા અરે એક નંબર જોરદાર જો અરે વાહ 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 શું આમ થઈ નીકળતો તો અને બહુ દાડા થઈ ગયા તા લાવ નકું બુન્ને મળતો જો નારા હારું કર્યું ને યાર ગુનાગાર તો હોય ને ગમે તાર હોય એમાં મંગુ અરે મોટા ભાઈ તમે હોય બોલો ચટલા દિવસથી મન તો અમે પિયર હોપડ્યું તું અને તમે આઈ જ જા બોલો હા તો પણ પિયર જઈ આવે ગોડી હા તો ભાઈ આઈ જ જા ને હા એટલે આખું પિયર આઈ આઈ જા હા ભઈ કોઈ કોમ હતું ઓય શહેર આપણે શહેર કશું કોમ નતું સ્પેશિયલ હોય આતા અરે હોય જાય તો સ્પેશિયલ તને મળવા

બરાબર છે આગળનો કોમવારોનો કરિયાણું ફલોણું તેમનું એવું બધું ઘણા બધા અન્ય ખર્ચાઓ રહેતા હોય છે તો શું હંમેશા થોડી ખેંચ રહેતી હોય છે અને ઉપરથી મારો રહ્યો પગાર ટૂકો બરાબર હું મદદ કરવામાં ના નથી મારી જરાય ના નથી અને મંગુને પૂછો એ

બીજો પ્રોબ્લેમ એ સોલ્વ ભલે વી હજાર રૂપિયા જ્યા અરે ના જ્યાં નથી જ્યાં ખાતે તો જ્યાં જ નથી હવે અલગ મોડા પાસા આવવાના જ છે પણ આ જે હવથી મોટી ગુ ને એ જતી રહી સમજ્યા આ નથી કહેતી મંગુ કે તણ હો ધૂન તેર તૂટ આ તો તેરે તેર હમ જા અને ઉપરથી બચતે એ દેખાશે બે ચો મારા ઠાઠ્યામ બેસવાનું છે મગન <laughs> આપણું <laughs> આ ગાડી આપણને જેટલો સાથ સહકાર આલ્યો છે હું ચા ના પાડું છું કા ગાડી આપણને સાથ નહીં આલ્યો પણ આવા ગાડી નહીં રહી આ ઠાઠ્યું થઈ જશે ઠાઠ્યું ઓમ સેલ મારો ને તો આ ચાવું ઘુસતું નહીં ટટર 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 કરીને આ ચાલુ થાય તો તમારું ઠાઠ્યું ગાડી ઓને કહેવાય જો ઓમ સીટ દબાવો એટલે બરર લઈને ચાલુ થઈ જાય મંગો બરાબર છે પણ ગાડી કેટલી મોગી આવે ખબર છે તને બસ

થઈ ગયું છે ટેમ્પુડું થઈ ગયું છે તારા પસંદગી ની વાદળી કલર ની તું પેલી કહેતી હતી ને ગાડી એવી બુક કરાઈ ના करई लैन ना अरे गाडी वेटिंग चालस बेतण महिना म गाडी आई जे सेन कदाच वेली बी आई जे सेन तो आपडो आली जेसी गेर हार खुश एकदम ताना हवे तो नवी गाडी म फरसे पॉप 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 चलेड म तो थाकी जाई आ बस स्टंड थी ओय आवता आवता तेऊ

એક વાત નહીં થાકી જઈશું ઠાગે ફૂસ થઈ જશે હું તો અને આવા થેલા બેલા છે ને તમે જ ઉપર ચઢાવો જો મારામાં તાકાત નહીં આ ઉપર લઈ જવાની મારું ભાઈ હેડ મતલબ ઉપર જવાની તાકાત નહીં અલા હોંભળો છો પપ્પા ભાઈ વાહ સારું હારું બે ત્રણ લાગે રહેવા નહીં આવતા આ તમે બીમાર પડ્યા હતા ને વચ્ચે તો બાધા રાખી તે બાધા પૂરી કરવાની છે એટલે અંબાજી જવાનું છે એટલા આવે છે બાધા પૂરી કરવા આવ્યા હોય શું જરૂર છે એ તો અથી તો ઉપરથી એમને આપણે ઘરેથી અંબાજી નજીક પડે છે તો અથી તો અથી ના જતું રહેવાય અરે બાધા તમારી રાખી છે એટલે તમને લઈને આપણી ગાડીમાં જવાનું છે એટલે આવવાના છે અચ્છા અરે આપ આપડી ગાડી આપડી ગાડી તો વેચી મારી છે મંગુ આપણે તો એક તો કહો છું કે પપ્પાને ખબર પડી કે આપડી ગાડી તો નહીં આપણે આલ દીધી છે એટલે તો એવું જ સમજ છે ને

પેલી આપડી ગાડી છે ને જૂની એક પાછી લઈ આવો પણ તો આપડે વેચી ના મારી વેચી મારી તો જો વેચી જતો હતી લઈ આવો ભલે 25 નું નુકસાન જાય પણ એવી એક પાછી લઈ આવ કેટલી કચકડા જેવી ગાડી છે ને તબર વેચવાની છો આવતી જતી આઈ વાત હાજી નવું ગાડું લેવું નવું ગાડું લેવું આ એક મહિનાનું નું વેટિંગ આલ્યું છે અને આજ ગાડું તો આવી નહીં અને સી કબ ભગવાન જાણે એવી રીતે હું ગાડીઓ વેચાસા તો એક મહિનાનું નું વેટિંગ આલ દીધું છે કશો વાંધો નહીં તું કઉ શું તું તું એ ગાડી લઈ આવું પાછી બરાબર અચ્છા પીરી પણ જે આપણે નવી ગાડી નું બુકિંગ જે કરાયું એ બધું કેન્સલ કરાય નોખો નવી નું ગાડું વેચે છે ઠીક છે તો કાલ હું આપડી ગાડી લઈ આવ કાલ નહીં અભી હાલ જઈને લઈ આવો પેલા બારે ઘરવાળા બધા અહીં કાલે ઊભા થઈ જશે આઈન હા તું લઈ આવ હા ઈ ખબર અમને હું હું હુજા છે આટલી અસલ ગાડી જો હોના જેવી ને વેચી મારી મંગુ આઈ અને ખીલે બોધીએ દીધી શું એટલે કે આપણી ગાડી પાર્કિંગમાં મેલી દી જૂની અને જાણીતી ચાલો હેડો બેહો બધા અચ્છા હું શું કહું છું મંગુ આપણો ફૂલ ફેમિલી આજે ભેગા થયા છીએ અંબાજી દર્શન કરવા જઈએ છીએ તો ભેગા ભેગા આબુ ઓટો મારતા આવીએ શું કહો છો પપ્પા હા કુમારની ઈચ્છા છે તો આપણે આબુ ઓટો મારી આવીએ બાકી એક વાત કહું જીતુ કુમાર ગાડી એવી હાચવી છે ને ચકા ચક હાચવી છો કેવું પડે તમને હે ને પપ્પા મારા કરતા વધારે ગાડી ના હાચવે છે બોલો જો એકદમ કચકડા જેવી છે ને ડાગ નહીં પડવા દીધો એક કે 10 વર્ષ થઈ ગયા ગાડી ને કોઈ કે ના કે ના તાણ આ તો નવી ગાડી લાવવાનું કહેતા હતા બોલો પણ મેં કીધું કે કોઈ નવી નહીં લાવી આ હોનો જેવી ગાડી છે હું કામ ખોટા ખર્ચા કરવાના હું મારી એક વાત કહું આ ગાડી તમારે લેણે છે એને કોઈ દા વેચતા નહીં હો વેચવા દો ના વેચવા દઉં લે ભાઈ સાહેબ કોઈ ગાડી વેચવાની નહીં આ લેણે આપણે નહીં વેચવી અંદર બેહો અંદર બેહીને કરજો તો મોડું થઈ ને હા હું પેલું આપણે ડાઇનિંગ ને એટલે આતા આવજો વ્યવસ્થા હા

હજુ ઓના ઉપર પોલિસિંગ બોલિશિંગ થશે પછી નવું નક્કોર થઈ જાય એટલે કાચું કેવાય અને જો સુધી તને નહીં ગમે તો સુધી એ મોડો પોલીસ માર 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 કરીને ચકાચક બનાવશે એટલે આ ટેબલ આવ્યું છે હજુ પોલીસ બાકી ખુરશીઓને બી એ ત્યાં આગળ એ જ પ્રક્રિયા છે એ ઘડા છે એની ઉપર પછી આપણે પેલી ગાદી પસંદ કરવાની ને કલરવાળી ઓના મેચિંગની તો એવી ગાદી બાદી પસંદ કરીને આવ્યો છું હવે એ લોકો લગાવશે પોલીસ મારશે ને પછી એક ટેમ્પામ હોમટી ચાર પોસ્ટ ખુશરીઓ મોકલીયા છે આપણને ખુરશીઓ આ આ ટેબલ ઉતારવા માટે ત્રણ ચાર મોણો આવ્યા આયા હતા તો એને અય ઉતારવાની જગ્યાએ જો તારે મેં લઉં છે ર હોડામ તો દઉં હવા પાડસણો આવે તો મારે એમને રહોડામાં લઈ જવાના કે જો અમે આ નવું ટેબલ લાયા આ એમને દેખાડવા માટે બહાર રાખ્યું છે ને આ ચાર પાંચ દિવસ તો એ બહાર જ રહેશે આ પેલી જો રમલી એણે છે ને એનું ટેબલ આમ ઓહરીમાં લગાવ્યું છે અને ત્યાં બેઠી બેઠી ખાય છે બોલો બાળવા હાટું અચ્છા એટલે આપણે ડાઇનિંગ ટેબલ હાથે બીજું આ પણ કોમ લિવડાવવાનું છે એમ ને તો આ બાળવા તો લાયા છે બાકી પલાઠીવાળીને આ જમતા નહીં આવડતું આપણને હારું હવે બધી વેલ વેત હવે તું ફટાફટ છે ને ખાવાનું લાય આપણે બે બેહી અને આજે મુહૂર્ત કરી જ નાખીએ હેટ લાય ચોથી ખાવાનું લાય છે કોઈ હોય તો લાવો ને દાળ ચોખા તેલ બધું પતી જ્યું છે હે સીધું સોમન સદ નહીં લાવો પૈસા હોત લઈ આવું બધું ચોથી પૈસા હોય ભંગુ મારી પાસે આ આ આ ઇમ્પોર્ટેડ ટેબલ લાવ્યો એમાં તો પૈસા બધા પૂરા થઈ જાય ઉપરથી પંદરસો તો બાકી મેલીને આવ્યો છું એટલે હાપુચું કશુંય નહીં અરે તરિયા આ ઝાટક હવે કરવું તો કરવું શું તારે મારે તો હવે હું કરી કશું નહીં ખાવાનું મેલ પેડ નહીં ને તો એક કોમ કરી આપણે બે હોમ હોમ બે જઈએ અને વાતો કરી લઈએ વાતોથી પેટ ભરાઈ જશે વાતો થી તો કોઈ પેટ ભરાતું હશે છે વાત કરસ તમે મારું તો ભરાઈ જશે ભલે ને 20 25 દાડા ભૂખે રહે હું બે હવે જા હવે 20 25 દાડા ભૂખે રહે આ આસા ના સંપેત્રુ પાછું આ લઈ આવો અને આ બધું સોમાન લઈ આવો આ કોઈ ખાવાનું નહીં આલવાનું હા તો હું તો એમ કરું મંગુ બરાબર એક કોમ કરતું એટલી વારમાં તું છે ને બાજુમાં કુકીબુનના તોથી થોડીક દાર ને ચોખા ને એમ તેમ લેતી આવે અને વઘારેલી ખીચડી બનાવી દે બરાબર હું એટલા માં ટેબલનો વટુકાર કરી નાખું અને કરિયાણાનું લીઝ જે લાવવાનું છે એ તું મને વોટ્સઅપ કરી દે એટલે હું વર્તે લેતો આવું હા જા તું લેતી આવે ડાઇનિંગ ટેબલ ગમ્યું ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બૈરો ને મહિને દાડે આવો ઊભરો આવે અને એની જાતે પાછો સમીયે જાય જેમ કે આપણે ચામો એ ચામો ઉભરો આવે તો ગભરાઈ અને ગેસ ફાસ્ટ નહીં કરી દેવાનો નહીં તો બધી ચા ઢરી જાય આપણે રાગે રહીને ગેસ ધીમો કરી દેવાનો એટલે ઊભરો થઈ જાય સોંત એટલે આવા ઉભરા આવે તો ગરમ નહીં થઈ જવાનું ગભરાવાનું નહીં ટેન્શન નહીં લેવાનું બસ માત્ર ગેસ ધીરો કરી દેવાનો અને બૈરું છે ભાઈ એ મોટા બંગલાએ માગશે હે અને મોટી મોટી ગાડીઓએ માગશે એ બંગલોય જાતે બનાવી દેશે અને ગાડીઓ એની રીતે સમાઈને બેહાડી દેશે હં બસ આપણે ટેન્શન નહીં લેવાનું ગેસની જેમ થોડાક ગેસ ધીરો કરી દેવાનું સમજ્યા મળીએ આ ટેબલ હાલી આવું